some better dreaming. I'll do anything for you. Nah, I'm just joking, joking. I'll even go to the moon for you. Let's celebrate. Let's celebrate this moment. Moment. Let's Instagram this. ફેસબુકનો યુઝ શું કરવો, ફેસબુક દ્વારા ઇન્કમ પણ થઈ શકે એ પણ એમને ખ્યાલ નથી. તો યુટ્યુબ તો ઘણું દૂરની વાત છે, જોવામાં બધા સમજે છે. વોટ્સએપની અંદરથી કોઈ બહાર નથી નીકળી શકતા, થોડી દુઃખની બાબત છે. પણ જો સારી રીતે ટેકનોલોજીનો ઉપયોગ કરવાનું જો કોઈને શીખવું હોય તો આ નવરાયેલની ટીમ, નીતિનભાઈ ને પરમાર સાહેબ, નરેશ સર, તો આ બધાને આપણે એની પાસે શીખવા જેવું છે. બધા યુવાનોને સાથે રાખી અને ગામના જે તરવૈયા યુવાનો હતા બધા મિત્ર સર્કલ જ છે અને એકબીજાને મદદ કરી. અને પોતપોતાના હમણાં થોડી વાર પહેલા અમે ડિસ્કસ કરતા હતા કે ભાઈ બધાની અંદર એવું કંઈક ને કંઈક છે કે જે એકબીજાને કોપી નથી કરતા, પોતપોતાના સ્કિલ છે પોતાની પાસે, પોતાની કંઈક આવડત છે, અંદરથી બોલવાની છે, ઘણાને એક્ટિંગની આવડત છે. તો ઘણી બધી રીતે અમુકના બોડી લેંગ્વેજ ખૂબ જ સરસ છે. તો આટલો બધો સ્કિલને નાના વિસાવદરમાંથી ઉભારી અને જે એમણે આ ચેનલ ચાલુ કરી અને ખૂબ પ્રખ્યાત થઈ ગઈ ટૂંકા ગાળાની અંદર, ટીવીના ઇન્ટરવ્યુ, ન્યૂઝપેપરમાં પણ એમને હાઇલાઇટ કરવામાં આવ્યા. છોકરાઓ આજે વિસાવદરમાં નામ હોય તો કોઈ પણ જગ્યાએ એમ કે નવરાલ તો કે હા ભાઈ એ તો પેલા સાહેબને આ જતીનને બધા કરે છે. તો આ નાનો એવો એક પ્રયાસ અમે આજે કર્યો અને એમની ચેનલ આજે મોનેટાઇઝ થઈ, તો એની ખુશીની અંદર એક સરસ મજાની સેલિબ્રેશનની પાર્ટી રાખવામાં આવેલી અહીંયા અમારી ઓફિસને. અને બધા એ બધા મિત્રો અહીંયા આવ્યા, તો એમનો ખૂબ ખૂબ અહીંયા આવીને મારી જગ્યાને પસંદ કરીને અહીંયા સેલિબ્રેશન કરવાનું પસંદ કર્યું. મને ખૂબ જ ખુશી થઈ અને બધા મિત્રોને મળવાનું થયું અને ખૂબ મજા આવી અને ખૂબ સારી રીતે બધાએ સેલિબ્રેટ કર્યું. આવનાર સમયમાં હવે અમને થોડું ઘણું સહકાર મળી રહે તો એમના વિડીયો આવતા રહેશે અને એની ક્રિએટિવિટી, અગાઉના જે વિડીયો છે એને તમે ન જોયો હોય તો એકવાર જોઈ લેજો, તમારા ગ્રુપમાં શેર કરજો, યુટ્યુબના વિડીયોઝને શેર કરજો, ચેનલને જો તમે એની સબસ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે જ કરી લેજો, કારણ કે તમે ઘણું બધું ગુમાવશો જો તમે એને સબસ્ક્રાઇબ નહીં કરેલું હોય તો. બીજા નંબરમાં એનું ફેસબુકનું પેજ પણ મોનેટાઇઝ થઈ ગયું છે અને 19,000 જેટલા ફોલોઅર્સ એના પેજ ઉપર પણ આવી ગયા છે. તો એના સબસ્ક્રાઇબર પણ ખૂબ સારા છે, એટલા બધા ફોલોઅર્સ વિસાવદર તાલુકામાં તો શું, જૂનાગઢ જિલ્લાની અંદર બહુ થોડા લોકો પાસે જ છે કે જે આટલા બધા 19,000 જેટલા ફોલોઅર્સ સાથે આ પેજને મોનેટાઇઝ કરેલું છે. અને હવે પછીના જે કાંઈ વિડીયો આવશે અને એમાં તમે જોશો તો એ લોકોને આર્થિક રીતે પણ ઘણી બધી મદદ મળવાની શક્યતાઓ છે. તો એમનો વિડીયો વધારે જોજો અને વધારે શેર કરજો. તો શેર કર્યા વિના તો એમને કાંઈ બેનિફિટ નથી થવાનું, કારણ કે તમે જોઈ મૂકી દેશો તો કાંઈ એમને કાંઈ ફાયદો નથી થવાનો કે વધારે કાંઈ નહીં લઈ શકે. પણ જો તમે તમારા 5, 10, 15, 50 મિત્રોને પણ બતાવવાની કોશિશ કરશો અને એ વિડીયોને શેર કરાવવાની કોશિશ કરશો તો એ લોકોનું મારું જૂથ આ સુધી ખૂબ સરસ કામ છે અને આગળ જતા ગુજરાત લેવલે, સૌરાષ્ટ્ર લેવલે અને જૂનાગઢ જિલ્લાની અંદર તો ઓલરેડી નામ થઈ જ ગયું છે પણ આખા ગુજરાત લેવલે ફરીથી એક વખત એમનું મોટું નામ થાય અને બીજી બધી ચેનલોની જેમ એમની ચેનલ પણ ખૂબ ગ્રોથ કરે અને આગળ વધતી રહી એવી પ્રાર્થના કરું છું ભગવાનને. અને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આખી ટીમને પાઠવું છું, જતીનભાઈને ખાસ પાઠવું છું, સાહેબને ખાસ પાઠવું છું અને ફરી આવી આથી પણ સારા વિડીયો આ રચોટીગમ જેવા એક સરસ મજાના કન્સેપ્ટ સંપૂર્ણ અમે જતીને પૂછતો હતો કે ભાઈ નરેશભાઈએ એમની સ્ક્રિપ્ટમાં ખૂબ મહેનત કરી હતી, 2 દિવસ મહેનત, 3 દિવસ મહેનત કરી અને રસ્તામાં જ્યારે ઓફિસેથી નીકળીને જ્યાં સ્નાન કરવા જઈ રહ્યા હતા તો રસ્તામાં પણ એ સતત એમના માટે મતતા હતા કે ભાઈ આ સ્ક્રિપ્ટમાં જે આગળ પાછળ શું કરી શકાય એમ છે, જે વધારાના લોકો પણ આ જે શૂટ કરવા માટે આવ્યા છે તો એને આપણે આ સ્ક્રિપ્ટમાં કેમ સમાવશું. તો આ કાંઈ નાનું સૂનું કામ છે નહીં. તો સ્ક્રિપ્ટ આટલી સરસ મજાની સ્ટ્રોંગ, તમે જોશો એટલે તમને ખ્યાલ આવી જશે કે ડાયલોગ પણ એકદમ પરફેક્ટ રીતે લખવામાં આવ્યા છે, બધાના એક્ટિંગ પણ એની અંદર જે જે યુવાનોએ કરી છે બધા મોસ્ટ ઓફ પ્રથમ વખત એક્ટિંગ કરી રહ્યા હતા. પણ તમને ક્યાંય એવું લાગશે જ નહીં કે આ લોકો પહેલી વાર આટલી સરસ એક્ટ કરી રહ્યા છે. એકદમ નાની એવી શોર્ટ મૂવી કહી શકાય આમ તો એ લોકોએ તો જસ્ટ એમના ફન માટે અને જસ્ટ એમની ચેનલમાં એક વિડીયો અપલોડ કરવાના ઈચ્છાથી બનાવ્યું હતું. પણ એમને પણ ખ્યાલ નહીં હોય કે આટલો બધો આ વિડીયો એટલો બધો સરસ બન્યો અને એટલો બધો સરસ રીતે વાયરલ થયો. તો એ બદલ આખી સમગ્ર ટીમને અભિનંદન અને હજી આથી વધુ ને વધુ સારા વિડીયો બનાવતા રહે, નરેશ સાહેબનું માર્ગદર્શન આ લોકોને મળતા રહીએ અને એમનું સહકાર પણ સાથે મળતો રહીએ અને આ યુવાનો વિસાવદરના જે છે એ હજી વધુ આગળ પ્રગતિ કરે અને એમને હજી પાછી આવી જ સારી સ્ક્રિપ્ટ આ રચટીકમ જેવી જ આપે અને એમની સાથે એનો એક્ટિંગનો પણ જે ચાન્સ જે તક આપે તો આ યુવાનો વધારે આગળ જઈ શકશે અને વધારે કંઈક મેળવી શકશે, જીવનમાં કંઈક લક્ષ્ય પ્રાપ્ત કરી શકશે. અને જે બીજા લોકો ખોટા યુવાનો જે છે
જે માત્ર ફેસબુક ની અંદર લાઈક કરે છે, કોમેન્ટ કરે છે, શેરિંગ કરે રાખે છે અને પોતાનો ટાઈમ વેસ્ટ કરે છે, વોટ્સએપ માં ખોટા ખોટા વિડીયો ડાઉનલોડ કરીને જોવાના, બીજાને ફોરવર્ડ કરવાના, બિનજરૂરી સાવ રોજ નો દોઢ જીબી ડેટા કેમ પૂરો કરવો, એ જ સવારે ઉઠે તો એમનું ધ્યેય હોય છે. તો આ લોકો એ જે યુવાનો છે એની પાસેથી એક શીખવા જેવું છે કે ખરેખર જો તમે ટેકનોલોજીનો સારી રીતે વ્યવસ્થિત ઉપયોગ કરો તો તમે આર્થિક રીતે પણ સમૃદ્ધ થઈ શકો, સમાજમાં સારું સ્ટેટસ, સારું નામ પણ તમે મેળવી શકો, બે માણસો તમને પૂછતા પણ થઈ જાય. આજે વિસાવદરમાં કંઈક આ લોકોનું એવું સ્ટેટસ બની ગયું છે કે પોતાની કંઈ નવી દુકાન બને કે કંઈ નવું સાહસ કોઈએ કર્યું હોય તો આખી ટીમને બોલાવે છે કે ભાઈ આવો, અમે હવે સ્ટોલ નાખ્યો છે તો અમારા સ્ટોલનું પ્રમોશન કરાવી દો, અથવા આવો અમારી આ પાનની દુકાનમાં અમે આટલા આટલા ફીચર્સ આપીએ છીએ. તો નાના લેવલ ઉપર પણ કહી શકાય, પણ એકદમ ખૂબ સારું એ લોકોએ કામ કર્યું છે, એને બિરદાવજો. આગળ પણ એમના વિડીયોને તમે વધારે લોકો વધારે વધારે જોવો અને વધારે વધારે લોકોને તમે શેર કરો એવી જ અપેક્ષા રાખું છું. ધન્યવાદ મિત્રો, બધા મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન, અને અહીંયા આવીને આટલું સરસ મજાનું સેલિબ્રેશન કર્યું તો એ બદલ મારી દુકાનને પધાર્યા સૌનો આવકાર છે અને આવી રીતે મળતા રહેશું. ધન્યવાદ. થઈ ગયા હતા, મેં કીધું મેં બનાવેલી સ્ક્રિપ્ટ છે એ મુજબ કામ નથી થવાનું, પણ બધાનો સહકાર, ખાસ કરીને જતીનભાઈનો અને બધા એના ગ્રુપનો સહકાર, એના હિસાબે આ થઈ શક્યું, બાકી ન થઈ શકે. ખૂબ જ સરસ કામ થયું હતું એ વિડીયોની અંદર, અને કોઈ ધર્મની લાગણી ન દુભાય જ રીતે પાછું કામ થયું, એટલે સરસ મજાનું કામ થયું અને મજા આવી એ વિડીયોમાં બધાને. સંજયભાઈનો પણ ખૂબ ખૂબ આભાર, કારણ કે એણે ઘણો બધો સહકાર આપ્યો, એના સહકાર વગર પહોંચી જ ન શકત અમે એટલા વ્યૂએ ફેસબુકની અંદર. તો આખા નવરાયેલ ગ્રુપ વતી અમે તેનો પણ આભાર ખૂબ ખૂબ માનીએ છીએ. ખૂબ થેન્ક યુ વેરી મચ. સ્વાગત કરેંગે સબકા સ્વાગત.